તરફ વાત કરીએ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ભાજપ કોર્પોરેટરોના નિર્ણય વિશે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું. સરકારી આવાસ યોજના પ્રકરણમાં ભાજપ કોર્પોરેટરો વજીબેન ગોલતર તેમજ દેબુબેન જાદવ સામે ગેરરીતિ સાબિત થઈ છે. ભાજપના બંને કોર્પોરેટરો ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા, 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા. નિયમ મુજબ બંને કોર્પોરેટરો અપક્ષના કોર્પોરેટરો છે. બહુ ચર્ચિત આવાસ યોજના પ્રકરણમાં વોર્ડ નંબર 5ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર 6ના અમારા કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ આ બંને સામે આવાસ યોજનામાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ થયો હતો, જેના પરિણામે એમની સામે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીના રિપોર્ટના આધારે એમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ અમારી સામે આવેલ છે. ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે માને છે, કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે, પ્રમાણિક પારદર્શક વહીવટથી સમગ્ર દેશ ચાલે છે. ગુજરાત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે અને ગરીબોના ઉત્થાન માટે કામ કરતી સરકાર છે. રાજકોટ મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો લગભગ 4.5 દાયકાથી 5 દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું સ્વચ્છ શાસન છે. આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે, સ્પષ્ટ માને છે. અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રી ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છે, ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરી છે. કે કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કે અધિકારીઓ કોઈ પણ વસ્તુ ગેરરીતિમાં જ્યારે પકડાય ત્યારે એની તપાસ થતી હોય છે. અત્યારે અમારા અધ્યક્ષશ્રીએ જે નિર્ણય લીધો, ભારતીય જનતા પાર્ટી નિર્ણય લીધો, એવી જ રીતે અધિકારીમાં પણ આ જે વસ્તુ થઈ છે, 4 વખત સર્વે થયો, સર્વેમાં શું શું વિષયો આવ્યા, ક્યાં ક્યાં અધિકારીઓ હતા, સાર્વજનિક સ્વરૂપમાં માન્ય મેયરશ્રી અને અમે સૌ પદાધિકારીઓ આજે આપ સૌને અમે ખાતરી પણ આપી છીએ અને સ્ટેટમેન્ટ પણ હું આપું છું કે આની સંપૂર્ણપણેની તપાસ જે કોઈ પણ અધિકારીઓની ગેરરીતિ સાબિત થશે તપાસ થશે અને એમાં એ તપાસની અંદર જો એ ગેરરીતિ સાબિત થશે તો એના ઉપર શિક્ષાત્મક પગલાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હું કહું છું કે 100% એના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી એ માણસો અને જરૂર સ્વજનોથી ચાલતી પાર્ટી છે, લોકોથી ચાલતી પાર્ટી. અહીંયા પાર્ટીની અંદર અમે ક્યારેય એવું નથી વિચારતા કે નાના માણસોને ન્યાય ન મળે. નાના માણસોને અને દરેક જન લોકોને ન્યાય મળે એની પાર્ટી છે અમારી. એટલે અધિકારીની જો કોઈ પણ સંડોવણી થશે તો એને પણ છોડવામાં નહીં આવે.